આજે આપણે ધોરણ 3ની અંદર લેસન નંબર 4 યંગ વંશનો અભ્યાસ કરશું. યંગ વંશ એટલે કે નાના બાળકો. અહીંયા આપણે પ્રાણીઓના બચ્ચાની વાત કરવાની છે. તો ચાલો, સૌથી પહેલું છે બિલાડીનું બચ્ચું, બરાબર? તો એનું સ્પેલિંગ શું થાય? કે આઈ ડબલ ટી ઈ એન. કિટન એટલે બિલાડીનું બચ્ચું. કે આઈ ડબલ ટી ઈ એન, કિટન એટલે બિલાડીનું બચ્ચું. પછી આવે છે પપ્પી. પપ્પી એટલે કૂતરાનું બચ્ચું. તો ચાલો એનું સ્પેલિંગ જોઈએ. પી યુ ડબલ પી વાય. પપ્પી એટલે ગલુડિયું. પી યુ ડબલ પી વાય, પપ્પી એટલે ગલુડિયું. ત્યાર પછી આવે છે ડી યુ સી કે એલ આઈ એન જી. ડકલિંગ એટલે બતકનું બચ્ચું. ફરીવાર બોલું છું, ડી યુ સી કે એલ આઈ એન જી. ડકલિંગ એટલે બતકનું બચ્ચું. ડકલિંગ એટલે શું થાય? તો કે બતકનું બચ્ચું. ત્યાર પછી આવે છે ચિકન. ચિકન એટલે મરઘીનું બચ્ચું, જેને આપણે પીલું પણ કહીએ છીએ. સી એચ આઈ સી કે ઈ એન, ચિકન એટલે મરઘીનું બચ્ચું. સી એચ આઈ સી કે ઈ એન, ચિકન એટલે મરઘીનું બચ્ચું. પછી આવે છે જે તમે બધા જાણો જ છો. આ શું છે? હં, વાછરડું. પણ વાછરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કાફ. તો ચાલો એને સ્પેલિંગ જોઈએ. સી એ એલ એફ, કાફ એટલે વાછરડું. સી એ એલ એફ, કાફ એટલે વાછરડું. ત્યાર પછી આવે છે બકરીનું બચ્ચું. તો બકરીના બચ્ચાને ઇંગ્લિશમાં કહેવાય કીડ. તો કે આઈ ડી, કીડ એટલે બકરીનું બચ્ચું. કે આઈ ડી, કીડ એટલે બકરીનું બચ્ચું. આ બધા સ્પેલિંગ તમારે પાકા પણ કરવાના છે હો મિત્રો. ત્યાર પછી આવે છે ઘેટાનું બચ્ચું. એલ એ એમ બી, લેમ એટલે ઘેટાનું બચ્ચું. ફરીવાર જોઈએ, એલ એ એમ બી, લેમ એટલે ઘેટાનું બચ્ચું. લેમ એટલે ઘેટાનું બચ્ચું થાય, એ યાદ રાખી લેવાનું છે. ત્યાર પછી આવે છે, આ શું છે ભાઈ? હં, ઘોડા જેવું લાગે છે ને, આ છે ઘોડાનું બચ્ચું. તો એનું સ્પેલિંગ છે એફ ઓ એ એલ. ફોલ એટલે વછેરું અથવા તો ઘોડાનું બચ્ચું. એફ ઓ એ એલ, ફોલ એટલે ઘોડાનું બચ્ચું અથવા વછેરું. પછી આવે છે સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. સિંહનું બચ્ચું જુઓ કેવું છે, સિંહ જેવું જ લાગે છે ને. ચાલો એનું સ્પેલિંગ છે સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. ફરીવાર બોલું છું, સી યુ બી, કબ એટલે સિંહનું બચ્ચું. પછી આવે છે પિગલેટ. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. પિગ એટલે ભૂંડ, અને પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. પી આઈ જી એલ ઈ ટી, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. પી આઈ જી એલ ઈ ટી, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. હવે મિત્રો, આપણે છે ને આ બધા પ્રાણીઓ છે ને એની સાથેના બચ્ચાના નામ પણ જોઈએ, બરાબર? તો અ ડોગ એન્ડ અ પપ્પી, કૂતરો અને કૂતરાનું બચ્ચું. આ તમારે છે ને ફન ટાઈમમાં છે જ તે, પછી એનું ભાષાંતર પણ આપણે કરશું. હા, પી યુ ડબલ પી વાય, પપ્પી એટલે ગલુડિયું. પછી છે ગાય અને વાછરડું. અ કાવ એન્ડ અ કાફ. અ કાવ એન્ડ અ કાફ, ગાય અને વાછરડું. આ બધું તમારે ફન ટાઈમની અંદર છે ને આપણે પૂરવાનું પણ છે, અને એનું ભાષાંતર આમાં પછી મેં તમને શીખવાડ્યું જ છે. એ તમારે તમારી પાકી બુકમાં લખી લેવાનું છે, બરાબર? પછી આવે છે અ પીગ એન્ડ અ પિગલેટ. અ પીગ એન્ડ અ પિગલેટ, ભૂંડ અને ભૂંડનું બચ્ચું. ભૂંડ અને ભૂંડનું બચ્ચું. અ પીગ એન્ડ અ પિગલેટ, ભૂંડ અને ભૂંડનું બચ્ચું. પછી આવે છે અ હેન એન્ડ અ ચિકન. અ હેન એન્ડ અ ચિકન, મરઘી અને મરઘીનું બચ્ચું. મરઘીના બચ્ચાને આપણે કહીએ પીલું. મરઘી અને મરઘીનું બચ્ચું. અ હેન એન્ડ અ ચિકન, મરઘી અને મરઘીનું બચ્ચું પીલું. પછી આવે છે અ લાયન એન્ડ અ કબ. અ લાયન એન્ડ અ કબ, સિંહ અને સિંહનું બચ્ચું.
અ લાયન એન્ડ અ કબ, સિંહ અને સિંહનું બચ્ચું. બરાબર યાદ રાખજો, જો બંનેના નામ સાથે છે. પછી છે અ ડક એન્ડ અ ડકલિંગ. અ ડક એન્ડ અ ડકલિંગ, ડકલિંગ એટલે બતકનું બચ્ચું, બતક અને બતકનું બચ્ચું. અ ડક એન્ડ અ ડકલિંગ, બતક અને બતકનું બચ્ચું. યાદ રાખવાનું છે બધાએ સાથે, હને. ત્યાર પછી આવે છે અ હોર્સ એન્ડ અ ફોલ. અ હોર્સ એન્ડ અ ફોલ, ઘોડો અને ઘોડાનું બચ્ચું. ઘોડાના બચ્ચાને વછેરું પણ કહેવાય. અ હોર્સ એન્ડ અ ફોલ, ઘોડો અને વછેરું. ત્યાર પછી આવે છે બિલ્લી માસી. અ કેટ એન્ડ અ કિટન. અ કેટ એન્ડ અ કિટન, બિલાડી અને બિલાડીનું બચ્ચું. બિલાડી અને બિલાડીનું બચ્ચું. બિલાડીના બચ્ચાને મીંદડું પણ કહેવાય. બિલાડીના બચ્ચાને મીંદડું પણ કહેવાય. ત્યાર પછી આવે છે બકરી બેન. અ ગોટ એન્ડ અ કિડ. અ ગોટ એન્ડ અ કિડ, બકરી અને બકરીનું બચ્ચું. બકરી અને બકરીનું બચ્ચું. બકરીના બચ્ચાને લવારું પણ કહેવાય. અ ગોટ એન્ડ અ કિડ, બકરી અને લવારું. પછી આવે છે અ શીપ એન્ડ અ લેમ. અ શીપ એન્ડ અ લેમ, ઘેટું અને ઘેટાનું બચ્ચું. ઘેટાના બચ્ચાને ગાઢરું પણ કહેવાય. અ શીપ એન્ડ અ લેમ, ઘેટું અને ગાઢરું. ઘેટાના બચ્ચાને ગાઢરું કહેવાય. જુઓ મિત્રો, હવે છે ને આપણે તમારે પ્રાઇમરની અંદર પેજ નંબર 14 ઉપર ફન ટાઈમ આપેલું છે. ફન ટાઈમની અંદર આપણે શરૂઆતમાં હમણાં જે આગળ જે ચિત્રો કર્યા એ ચિત્રો આપેલા છે અને એનું તમારે ભાષાંતર કરવાનું છે. તો પહેલાં આપણે ભાષાંતર કરશું, પછી આપણે ફન ટાઈમની અંદર પૂરશું. તો ચાલો, સૌથી પહેલું ચિત્ર તમારે છે ડોગ એન્ડ અ પપ્પી. એ તમને લખેલું આપેલું જ છે. અ ડોગ એન્ડ અ પપ્પી એટલે કૂતરો અને ગલુડિયું. તમારે ફન ટાઈમની અંદર પેજ નંબર 14 ઉપર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણમાં આ વાક્ય લખીને આપેલું જ છે. આવી રીતના આપણે બધા વાક્ય લખશું. પછી છે અ કાવ એન્ડ અ કાફ. અ કાવ એન્ડ અ કાફ એટલે ગાય અને વાછરડું. અ કાવ એન્ડ અ કાફ, ગાય અને વાછરડું. આ બીજું વાક્ય આપણે જાતે લખવાનું છે. આપણે હમણાં જ તે પ્રાઇમરમાં પૂરવાનું જ છે. પછી આવે છે અ પીગ એન્ડ અ પીગલેટ. અ પીગ એન્ડ અ પીગલેટ, ભૂંડ અને ભૂંડનું બચ્ચું. ભૂંડ અને ભૂંડનું બચ્ચું. અ પીગ એન્ડ અ પીગલેટ, ભૂંડ અને ભૂંડનું બચ્ચું. પછી અ હેન એન્ડ અ ચિકન. અ હેન એન્ડ અ ચિકન, મરઘી અને મરઘીનું બચ્ચું. મરઘીના બચ્ચાને પીલું પણ કહેવાય. અ હેન એન્ડ અ ચિકન, મરઘી અને મરઘીનું બચ્ચું. મરઘી અને મરઘીનું બચ્ચું પીલું. પછી આવે છે અ લાયન એન્ડ અ કબ. અ લાયન એન્ડ અ કબ, સિંહ અને સિંહનું બચ્ચું. સિંહ અને સિંહનું બચ્ચું. અ લાયન એન્ડ અ કબ, સિંહ અને સિંહનું બચ્ચું. પછી આવે છે અ ડક એન્ડ અ ડકલિંગ. અ ડક એન્ડ અ ડકલિંગ, બતક અને બતકનું બચ્ચું. બતક અને બતકનું બચ્ચું. અ ડક એન્ડ અ ડકલિંગ, બતક અને બતકનું બચ્ચું. પછી આવે છે અ હોર્સ એન્ડ અ ફોલ. અ હોર્સ એન્ડ અ ફોલ, ઘોડો અને ઘોડાનું બચ્ચું જેને વછેરું કહેવાય. ઘોડો અને ઘોડાનું બચ્ચું જેને આપણે વછેરું કહીએ છીએ. અ હોર્સ એન્ડ અ ફોલ, ઘોડો અને ઘોડાનું બચ્ચું તે વછેરું. ત્યાર પછી છે અ કેટ એન્ડ અ કિટન. અ કેટ એન્ડ અ કિટન, બિલાડી અને બિલાડીનું બચ્ચું. બિલાડીના બચ્ચાને મીંદડું પણ કહેવાય. અ કેટ એન્ડ અ કિટન,
બિલાડી અને બિલાડીનું બચ્ચું તે મીંદડું, બરાબર. પછી આવે છે અગોટ એન્ડ અકીડ, અગોટ એન્ડ અકીડ, બકરી અને બકરીનું બચ્ચું. બકરીના બચ્ચાને શું કહેવાય? તો કે બકરીના બચ્ચાને લવારું કહેવાય. અગોટ એન્ડ અકીડ, બકરી અને બકરીનું બચ્ચું તે લવારું. પછી આવે છે અ શીપ એન્ડ અ લેમ, અ શીપ એન્ડ અ લેમ, ઘેંટું અને ઘેંટાનું બચ્ચું. ઘેંટાના બચ્ચાને ગાઢરું પણ કહેવાય. અ શીપ એન્ડ અ લેમ, ઘેંટું અને ઘેંટાનું બચ્ચું તે ગાઢરું. ઘેંટાના બચ્ચાને શું કહેવાય? તો કે ગાઢરું, બરાબર. હવે આપણે પ્રાઇમરમાં કરીએ. તો જુઓ મિત્રો, આ છે આપણું લેસન નંબર 4 પ્રાઇમરની અંદર, પેજ નંબર 13 ઉપર. તો આની અંદર આપણે, મેં તમને અગાઉ જે સમજાવ્યું એ જ રીતના બધા પ્રાણીઓના બચ્ચાના નામ છે. તો આપણે પહેલાં એ જોઈ લઈએ. તો જુઓ, સૌથી પહેલું છે કે KITTEN, કિટન એટલે બિલાડીનું બચ્ચું. પછી છે PUPPY, પપ્પી એટલે ગલુડિયું. પછી છે DUCKLING, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. પછી છે CHICKEN, ચિકન એટલે મરઘીનું બચ્ચું. મરઘીના બચ્ચાને પેલું પણ કહેવાય. પછી છે CALF, કાફ એટલે વાછરડું. જુઓ જોઈએ શું છે. CALF, કાફ એટલે વાછરડું. પછી છે KID, કીડ એટલે બકરીનું બચ્ચું. શું છે? KID, કીડ એટલે બકરીનું બચ્ચું. બકરીના બચ્ચાને લવારું પણ કહેવાય. પછી છે LAMB, લીમ એટલે ઘેંટાનું બચ્ચું. LAMB, લીમ એટલે ઘેંટાનું બચ્ચું. ઘેંટાના બચ્ચાને ગાઢરું પણ કહેવાય. પછી છે, જુઓ, પછી શેનું ચિત્ર છે જુઓ જોઈએ. પછી છે FOAL, ફોલ એટલે વછેરું. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય. FOAL, ફોલ એટલે વછેરું. પછી છે CUB, કબ એટલે સિંહનું બચ્ચું. CUB, કબ એટલે સિંહનું બચ્ચું. પછી છે PIGLET, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. ફરીથી જુઓ, PIGLET, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. હવે મિત્રો, આપણે પાના નંબર 14 ઉપરની વિગતો જોઈએ. આ છે આપણું પાના નંબર 14. તો જુઓ, એની અંદર ફન ટાઈમ છે. આના ફન ટાઈમના વાક્ય મેં તમને આગળ લખાવ્યા છે, ઉચ્ચાર અને અર્થ બંનેની સાથે. અહીંયા આપણે ફક્ત ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે. જુઓ, એમાં સૂચના છે, ચિત્રો જુઓ અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્યો બનાવી લખો. આ બે બોક્સ છે, એની અંદર બંને બોક્સમાં શબ્દ છે અને એનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તો જે ઉપરનું બોક્સ છે ને, એમાં પ્રાણીઓના નામ છે. દાખલા તરીકે કેટ એટલે બિલાડી, કાવ એટલે ગાય, હોર્સ એટલે ઘોડો, ડોગ એટલે કૂતરો, લાયન એટલે સિંહ, શીપ એટલે ઘેંટું, હેન એટલે મરઘી, ગોટ એટલે બકરી, ડક એટલે બતક અને પીગ એટલે ભૂંડ. હવે એના બચ્ચાના નામ આપણને અહીંયા નીચે આપેલા છે. બધા ઉપર અને નીચે બંનેના સરખા નથી, બંને આડા અવળા છે. તમારે સાચા જવાબ શોધીને અંદર વાક્ય બનાવવાનું છે. તો જુઓ, સૌથી પહેલું છે કીડ. તો બકરીના બચ્ચાને કીડે કહેવાય અંગ્રેજીમાં, બરાબર. કીડ એટલે લવારું. પછી છે ચિકન, ચિકન એટલે મરઘીનું બચ્ચું એટલે કે પીલું. પછી છે પપ્પી, PUPPY, પપ્પી એટલે ગલુડિયું. પછી LAMB, લેમ એટલે ઘેંટાનું બચ્ચું, ગાઢરું. પછી છે ડકલિંગ, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. પછી છે કાફ, કાફ એટલે ગાયનું બચ્ચું. પછી છે કિટન, કિટન એટલે બિલાડીનું બચ્ચું. પછી છે પિગલેટ, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. પછી છે ફોલ, ફોલ એટલે હોર્સ એટલે કે ઘોડાનું બચ્ચું. અને CUB, કબ એટલે
સિંહનું બચ્ચું, બરાબર. હવે તમને જુઓ, અહીંયા સૌથી પહેલું એક્ઝામ્પલ આપેલું છે. જુઓ એક્ઝામ્પલમાં શું છે, આ ચિત્ર શેનું છે, કૂતરાનું અને ગલુડિયાનું. તો અહીંયા જુઓ, અ ડોગ એન્ડ અ પપ્પી એમ લખ્યું છે. ડોગ છે એણે આ ઉપર જો અહીંયા છે ને ડોગ, અહીંથી ડોગ લીધું, એ ડોગ લખ્યું, અને પછી એન્ડ વડે વાક્ય જોડવાનું છે ને, સૂચનામાં છે કે એન્ડ વડે વાક્ય બનાવી લખો. તો અ ડોગ એન્ડ, તો ડોગનું બચ્ચું કોણ કહેવાય, તો કે અ ડોગ એન્ડ અ પપ્પી, પપ્પી એટલે ગલુડિયું. હવે આપણે બાજુનું વાક્ય બનાવીએ, તો બાજુના વાક્યમાં શું છે, જુઓ ગાય અને વાછરડું છે. તો ઉપરના બોક્સમાંથી કાવ લેવાનું, અ કાવ, જુઓ અહીંયા લીધેલું છે અ કાવ, પછી એન્ડ વડે વાક્ય જોવાનું, કાવ એન્ડ અ શું આવે, કાવ એન્ડ અ કાફ, અ કાવ એન્ડ અ કાફ, ગાય અને વાછરડું. હવે એની નીચે જોઈએ, જુઓ એની નીચે છે ભૂંડ અને ભૂંડનું બચ્ચું. તો ઉપરના બોક્સમાંથી ભૂંડનો સ્પેલિંગ લીધો, એ પીગ, પછી એન્ડ વડે વાક્ય જોડ્યું, અને ભૂંડના બચ્ચાને શું કહેવાય, તો કે પીગલેટ. તો એન્ડ અ પીગલેટ, અ પીગ એન્ડ અ પીગલેટ. ત્યારબાદનું ચિત્ર છે મરઘી અને પીલું, મરઘી અને મરઘીનું બચ્ચું. તો ઉપરના બોક્સમાંથી આપણે મરઘીનો સ્પેલિંગ લીધો, મરઘીને અંગ્રેજીમાં કહેવાય હેન, અ હેન એન્ડ, અને મરઘીના બચ્ચાને પીલું, પીલાને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ચિકન, અ હેન એન્ડ અ ચિકન, અ હેન એન્ડ અ ચિકન, મરઘી અને પીલું. ત્યાર પછી જુઓ કોનું ચિત્ર છે, જંગલના રાજા સિંહનું ચિત્ર છે, એ અને એનું બચ્ચું છે, બરાબર. તો પેલા બોક્સમાંથી સિંહનો સ્પેલિંગ લીધો, અ લાયન, એન્ડ વડે જોડ્યું, અને સિંહના બચ્ચાને શું કહેવાય, તો કે કબ, અ લાયન એન્ડ અ કબ, સિંહ અને સિંહનું બચ્ચું. પછીનું ચિત્ર છે બતક અને બતકનું બચ્ચું. તો ઉપરના બોક્સમાંથી લીધો બતકનો સ્પેલિંગ, અ ડક, એન્ડ વડે જોડ્યું, એન્ડ અ બતકના બચ્ચાને શું કહેવાય, ડકલિંગ, અ ડક એન્ડ અ ડકલિંગ, બતક અને બતકનું બચ્ચું. હવે ત્યાર પછી શું આવે છે, જુઓ ત્યાર પછી છે ઘોડો, ઘોડો અને વછેરું. તો ઉપરના બોક્સમાંથી આપણે કોનો સ્પેલિંગ લીધો, તો કે ઘોડાનો, ઘોડાને ઇંગ્લિશમાં કહેવાય હોર્સ, એ હોર્સ એન્ડ વડે જોડ્યું, એ ફોલ, એફ ઓ એ એલ, ફોલ એટલે વછેરું, અ હોર્સ એન્ડ અ ફોલ, ઘોડો અને વછેરું. ત્યાર પછીનું ચિત્ર જુઓ તો શેનું છે, ભાઈ ત્યાર પછીનું ચિત્ર છે બિલ્લી માસીનું. તો જુઓ બિલાડીને શું કહેવાય, કેટ, અને બિલાડીના બચ્ચાને કિટન, અ કેટ એન્ડ અ કિટન, બિલાડી અને બિલાડીનું બચ્ચું, બિલાડીના બચ્ચાને શું કહેવાય, મીંદડું, બિલાડી અને બિલાડીનું બચ્ચું મીંદડું. હવે પેજ નંબર 15, જો પેજ નંબર 15ની ઉપર અહીંયા છે બકરી અને બકરીનું બચ્ચું, બકરીના બચ્ચાને શું કહેવાય, તો કે લવારું, અને ઇંગ્લિશમાં કીડ. તો શું લખ્યું છે, જુઓ અ ગોટ, ગોટ એટલે બકરી, અ ગોટ એન્ડ અ કીડ, બકરી અને લવારું, અ ગોટ એન્ડ અ કીડ, બકરી અને લવારું. પછી છે ઘેટું અને ઘેટાનું બચ્ચું ગાઢરું. તો અ શીપ એન્ડ અ લેમ, અ શીપ એન્ડ અ લેમ, ઘેટું અને ગાઢરું, ઘેટું અને ગાઢરું. હવે બીજો પ્રશ્ન છે જોડકા જોડો. તો જોડકા જોડોમાં શું કરવાનું છે, જુઓ બાળકો, તમને વચ્ચેના ભાગની અંદર બધા પ્રાણીઓના બચ્ચાના નામ આપેલા છે, બરાબર. આ પ્રાણીઓના બચ્ચાના નામ આપેલા છે તમને, અને બાજુમાં બંને સાઈડ પ્રાણીઓના બચ્ચાના ચિત્રો છે. તો આમાં તમારે શું કરવાનું છે, પ્રાણીના બચ્ચાના નામનો જે સ્પેલિંગ છે એની સાથે એ બચ્ચાને જોડવાનું છે. તો જુઓ મેં તમને અહીંયા બે જોડીને બતાવ્યા છે, બાકીના તમારે જાતે કરવાના છે. તો જુઓ એમાં, જુઓ અહીંયા ધ્યાન રાખો, જુઓ આ છે બકરીનું બચ્ચું, બકરીના બચ્ચાને શું કહેવાય, તો કે કીડ.
તો અહીંયા સ્પેલિંગ લખ્યો છે કેડ, બકરીના બચ્ચાનું, તો આપણે આ બકરીના બચ્ચાને એના સ્પેલિંગ સાથે અહીંયા જોડી દીધું. બરાબર, હવે આ સાઈડ જોઈએ તો આ છે વાછરડું, એટલે કે કાફ. વાછરડાને ઇંગ્લિશમાં કાફ કહેવાય, ગાયનું બચ્ચું એને વાછરડું કહેવાય. તો જો આ કાફનો સ્પેલિંગ અહીંયા આપણે ગોતવાનું છે તો ક્યાં છે ભાઈ? જો આ રહ્યો, આ કાફનો સ્પેલિંગ છે. તો આપણે અહીંથી જ્યાં વાછરડાનું ચિત્ર છે ત્યાંથી શરૂ કરી અને અહીંયા કાફના સ્પેલિંગ વાછરડાના સ્પેલિંગ સુધી જોડવાનું છે. આ બીજા જે જોડકા છે, બે જોડકા મેં જોડી દીધા છે, એટલે કુલ થઈને તમારે 10 પ્રાણીના ચિત્ર હતા. બરાબર, 10 પ્રાણીના બચ્ચાના, એટલે બે મેં જોડી દીધા છે, એટલે તમારે 8ને જોડવાના રહેશે. 8ને તમારે જાતે જોડવાના છીએ. હવે આપણે પાના નંબર 16 કાઢીએ. જુઓ, આ છે આપણું પાના નંબર 16. એમાં સૂચન છે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો આ જે ચિત્ર છે એમાં તમારે રંગ પૂરવાનો છે. આ ચિત્ર જોતાં તમને ખ્યાલ આવે છે ને ક્યાંનું ચિત્ર છે? આ કોઈક સ્કૂલનું ચિત્ર છે, સ્કૂલનું ગ્રાઉન્ડ હોય ને એનું ચિત્ર છે. આમાં તમારે રંગ પૂરવાનો છે અને એની નીચે તે એક કવિતા છે. ચાલો આપણે એ કવિતા જોઈએ, હું તમને સમજાવીશ પણ ખરી. બરાબર, જુઓ. મેરી હેડ અ લિટલ લેમ, લિટલ લેમ, લિટલ લેમ. મેરી હેડ અ લિટલ લેમ. મેરી છે, મેરી નામની છોકરી છે, એની પાસે એક નાનું લેમ એટલે કે ઘેટાનું બચ્ચું એટલે કે ગાડરું છે. લિટલ લેમ, લિટલ લેમ, નાનું ગાડરું, નાનું ગાડરું. મેરી હેડ અ લિટલ લેમ, મેરી પાસે નાનું ગાડરું છે. ઇટ ફ્લીસ વોઝ વ્હાઇટ એઝ સ્નો, તેની જે ચામડી છે એ બરફ જેવી, સ્નો એટલે બરફ, બરફ જેવી, વ્હાઇટ એટલે સફેદ છે. એવરીવેર ધેટ મેરી વેન્ટ, એવરીવેર એટલે કે બધી જ જગ્યાએ, ધેટ એટલે કે જ્યાં મેરી જતી, દરેક જગ્યાએ જ્યાં મેરી જતી, મેરી વેન્ટ, મેરી વેન્ટ, મેરી જતી, મેરી જતી. એવરીવેર ધેટ મેરી વેન્ટ, બધી જ જગ્યાએ જ્યાં મેરી જતી. ધ લેમ્બ વોઝ શ્યોર ટુ ગો, જે ધ લેમ્બ છે એટલે કે જે ગાડરું છે એ ચોક્કસ ત્યાં જતું, એની સાથે જે આ ગાડરું છે ઘેટાનું બચ્ચું એ જતું જ તે. ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે, એક દિવસ એણે એનો સ્કૂલે જતાં પીછો કર્યો, એટલે કે એની સ્કૂલે મેરી જતી હતી એની પાછળ પાછળ આ ઘેટાનું બચ્ચું ગયું. સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે, એક દિવસ સ્કૂલે, એક દિવસ સ્કૂલે. હી ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે, તેણે તેનો સ્કૂલે જતા એક વખત પીછો કર્યો. વિચ વોઝ અગેન્સ્ટ ધ રૂલ્સ, કે જે કાયદાની વિરુદ્ધ હતું. ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે, સ્કૂલમાં જે ઘેટાનું બચ્ચું પહોંચી ગયું એટલે બધા બાળકો હતા સ્કૂલના એ હસવા લાગ્યા અને રમવા લાગ્યા. લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, હસવા લાગ્યા અને રમવા લાગ્યા, હસવા લાગ્યા અને રમવા લાગ્યા. ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે, એનાથી બાળકોને હસ્યા અને રમ્યા. ટુ સી અ લેમ ઇન સ્કૂલ, હસવા અને રમવા શું કામ લાગ્યા? તો કે પોતાની સ્કૂલની અંદર એક ઘેટાના બચ્ચાને, ગાડરાને જોઈને બધા બાળકો હસવા લાગ્યા અને રમવા લાગ્યા. મિત્રો, તો અહીં આપણું લેસન નંબર 4 પૂરું થાય છે. હવે આપણે આગળના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી તમારે લોકોને પ્રાણીઓના નામ, એના બચ્ચાના નામ અને મેં તમને આ વિડીયોની અંદર જે ભાષાંતર લખાવ્યું છે એ ભાષાંતર તમારે તમારી પાકી બુકની અંદર વ્યવસ્થિત રીતે, મેં જે રીતે લખ્યું છે કે ઉપર પ્રાણીનો આખો પરિચય અને નીચે ઉચ્ચારમાં અને છેલ્લી લીટીમાં અર્થમાં, એવી જ રીતે તમારે તમારી પાકી બુકમાં પણ વ્યવસ્થિત રીતે લખી લેવાનું છે અને પાકું કરવાનું છે. તો ચાલો હવે પછી આપણે આવતા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો.